देश पर कोरोना नु फरीथी महासंकट छेल्ला 24 कलाक में 35,700 नवा केस महाराष्ट्र में 6 महीना में सौथी वधु 23,001 केस राज्य में एक दिवस में कोरोना 168 केस नो उछाळो छेल्ला 24 कलाक में नवा 1,122 केस अमदावाद सूरत वडोदरा राजकोट में रात्रि कर्फ्यू अमल शुरू पुलिस उतरी रस्ता पर आई तो सूरत में बाहर से आता लोगों ने 7 दिवस क्वारंटीन कोरोना संक्रमण बढ़ता अमदावाद और सूरत में कॉर्पोरेशन की बस सेवा तथा बाग बगीचा कराया बंद क्लबों जीम और गेम जोन पर बंद रखा आदेश वडोदरा विजय वल्लभ हॉस्पिटल में लागेली आग काबू में भारी अफरा तफरी बाद तमाम लोगों ने सुरक्षित बाहर कढ़ाया अमेरिका में अलग अलग 5 स्थलों गोलीबार कुल 14 ना मौत जॉर्जिया में चाइनीज नागरिक समझी 3 स्पा में 8 ना मौत नमस्कार स्वागत है आपनु टी टाइम न्यूज में समाचारों की साथ हूं छु जिज्ञासा एक महत्वना समाचार अमदावाद और सूरत में कोरोना संक्रमण वध्यु छे अमदावाद और सूरत में सतत कोरोना केसों की संख्या में वधारो थई रह्यो छे एमटीएस और बीआरटीएस सेवा पण आज थी बंद रहेशे आज थी अनिश्चित मुद्दत सुधी बस सेवा बंद राखवामां आवी रही छे 950 થી વધુ બસો દોડતી હતી એ તમામ બસો આજથી બંધ રહી છે બસ બંધ હોવાથી જો કોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અમદાવાદના 273 બાગ બગીચાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તો સુરતમાં પણ ગાર્ડન સિનેમા ગૃહો અને ગેમ ઝોન બંધ રાખવામાં આવી રહ્યા છે અનિશ્ચિત મુદ્દત સુધી બાગ બગીચાઓ પણ બંધ રહેશે આજે જીમ અને સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે કોરોનાના વધતા સંક્રમણને લઈને તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે અને આ એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્રએ આ નિર્ણયો લીધા છે ગેમ ઝોન જીમ અને બેન્ક્વેટ હોલ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા પણ આજથી બંધ કરી દેવામાં આવી છે આજથી અનિશ્ચિત મુદ્દત સુધી બસ સેવા પણ બંધ રહેશે 950 થી વધુ બસો દોડતી હતી તે આજે થંભી ગઈ છે અને અનિશ્ચિત મુદ્દત સુધી આ બસો દોડાવવામાં નહીં આવે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તંત્રએ આ નિર્ણય લીધો છે જો કે બસ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અમદાવાદના 273 બાગ બગીચાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે સુરતમાં પણ ગાર્ડન સિનેમા ગૃહો ગેમ ઝોન બંધ રહેશે અનિશ્ચિત મુદ્દત સુધી બાગ બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે કાંકરિયા લેકફ્રન્ટ પ્રાણી સંગ્રહાલય પણ બંધ રહેશે જીમ સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ રાખવામાં આવી રહ્યા છે જાહેર સ્થળો કે જ્યાં એકસાથે ભીડ એકઠી થતી હોય તેવી જગ્યાએ પ્રતિબંધ ફરમાવાયો છે બાગ બગીચાઓ બંધ કરી દેવાયા છે સ્પોર્ટ્સ ક્લબ જીમ અને ગેમિંગ ઝોન પર પણ હાલ પૂરતો પ્રતિબંધ લગાવાયો છે બંધ કરાયા છે આજથી એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અનિશ્ચિત મુદ્દત સુધી આ બસ સેવા બંધ રહેશે જો કે બસો બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે કેસોમાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે અને હવે કેસને કાબૂમાં કરવા માટે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્ર એક બાદ એક નિર્ણયો લઈ રહ્યું છે એમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે આજથી અનિશ્ચિત મુદ્દત સુધી બસ સેવા બંધ રહેશે 950 થી વધુ બસો દોડતી હતી તે બસો હવે થંભી ગઈ છે બસ બંધ હોવાથી લોકોને જો કે ભારે હાલાકીનો સામનો કરવો પડશે આ તરફ અમદાવાદના 273 બાગ બગીચાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે સુરતમાં પણ ગાર્ડન સિનેમા ગૃહો અને ગેમ ઝોન બંધ કરાયા છે અનિશ્ચિત મુદ્દત સુધી બાગ બગીચાઓ સુરતમાં પણ બંધ રહેશે જીમ સ્પોર્ટ્સ ક્લબ ગેમ ઝોન બેન્ક્વેટ હોલ પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલય પણ બંધ રહેશે સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેમાં સૌથી વધુ કેસ અમદાવાદ સુરતમાં સામે આવી રહ્યા છે
અને આજ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે. માનસી, સતત અમદાવાદ સુરતમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે તંત્ર હરકતમાં, એમટીએસ બીઆરટીએસ બસો પણ બંધ કરી દેવાઈ છે. જિજ્ઞાસા, બિલકુલ. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો ધરખમ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ પગલાં લેવામાં આવે છે. જો આપણે બાગ બગીચાની જિજ્ઞાસા વાત કરીએ તો ત્યાંના હું તમને દ્રશ્યો બતાવીશ કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે કોર્પોરેશન દ્વારા ગઈકાલે જ બાગ બગીચા છે તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનું અત્યારે પાલન થઈ રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાર્ડન બંધ જોવા મળી રહ્યા છે અને નોટિસ અને લોકોને ખબર પડે તે માટે નોટિસ પણ લગાવવામાં આવી છે કે કોવિડ-19ની જે પરિસ્થિતિ છે તેને કાબૂમાં લેવા માટે જે ગાર્ડન છે તે બંધ રાખવામાં આવશે તેવી અહીંયા નોટિસ પણ લગાવવામાં આવી છે. ત્યારે કેટલાક મોર્નિંગ વોકર્સો વહેલી સવારથી જ અહીંયા આવી રહ્યા છે કારણ કે લોકોને ખબર નથી કે હજી સુધી ગાર્ડનો બંધ છે. જો અમદાવાદ ની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લગભગ 200 થી વધુ ગાર્ડનો છે કે જે બંધ જોવા મળી રહ્યા છે અને કોર્પોરેશન દ્વારા લીધેલા તમામ સૂચનાઓનું પાલન થઈ રહ્યું છે અને ગાર્ડનોમાં તાળા જોવા મળ્યા છે. જ્યાં સુધી આગામી દિવસોમાં કોર્પોરેશન આદેશ નહીં આપે ત્યાં સુધી ગાર્ડન બંધ જોવા મળશે. તો અહીંયા કેટલાક લોકો આપણી સમક્ષ હાજર છે, આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ગાર્ડન બંધ છે, આપ રોજ આવી રહ્યા છો મોર્નિંગ વોક કરવા માટે, પરંતુ હવે ગાર્ડન બંધ છે તો શું કહેશો? ગાર્ડન બંધ કરવાનું કોઈ કારણ નથી. સવારના લોકો આવે છે, યોગા કરે છે, એક્સરસાઇઝ કરે છે, વોકિંગ કરે છે, એમની ઇમ્યુનિટી વધે છે, ઓક્સિજન લેવલ સુધરે છે, જે ખરેખર તો એક રીતે કોરોનાની ટ્રીટમેન્ટમાં કામ કરી રહ્યું છે. તો આ ડિસિઝન ખોટું છે. આવી રીતે ઉતાવળીઓ નિર્ણય ના લેવાય. સવારના છેવટે 2-2.5 કલાક માટે તો ગાર્ડન ચાલુ રાખવા જ જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. અહીંયા અન્ય પણ લોકો આપણી સમક્ષ હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. આપનું શું મંતવ્ય છે, ગાર્ડનો બંધ રાખવામાં આવી રહ્યા છે અને આપ મોર્નિંગ વોક કરવા માટે આવ્યા છો, શું કહેશો? મારું મંતવ્ય એક જ છે મેડમ કે સરકારે આ સાવ એકદમ ગેરવ્યાજબી નિર્ણય લીધો છે, સાવ ખોટો નિર્ણય લીધો છે. આવું કરવું જ ના જોઈએ. ગાર્ડનને તો ઉપરથી ખોલવા જોઈએ, ક્યાંય બંધ હોય તો, કારણ કે ગાર્ડનમાં તો લોકો એક્સરસાઇઝ કરે, યોગા કરે છે. અહીંયા ક્યાંય એવું સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સનો કોઈ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. અહીંયા લોકો કાઢો પીવે છે, ઇમ્યુનિટી વધારે છે, ઓક્સિજન લેવલ વધે છે, બરાબર છે. ઉપરથી આ તો સારું છે, કોરોના માટે જે સરકાર કરે છે એ લોકો પોતે જાતે કરવા અહીંયા આવે છે. સરકારને ઉપરથી એટલી જવાબદારી ઓછી થાય છે. એના બદલે ગાર્ડન બંધ કરીને તો આ બધાનું બંધ, તમે નજર કરો આ બધું, કેટલા બધા લોકો અહીંયા આવીને પાછા જાય છે એમ. એટલે આ નિર્ણય જ ખોટો છે. સરકારે જ્યાં કરવાનું છે એ કરતા નથી, બરાબર છે. એમના એમના ફંક્શનો બંધ નથી કરતા. બીજી બધી પ્રવૃત્તિ, ક્રિકેટ મેચ આ છેલ્લે આની પહેલાં સ્ટેડિયમની અંદર 1 લાખ પબ્લિક ભેગું કર્યું હતું ત્યારે ક્યાં ગયું હતું તમારું કોરોના, બરાબર છે? ત્યારે નહોતું યાદ આવતું અને અત્યારે હવે પબ્લિકને માર મારવાનો, આ રીતે ખોટી રીતે હેરાન કરવાની પબ્લિકને એમ. શું કહેશો? તો હવે ગાર્ડન જ્યાં સુધી આદેશ નહીં આવે કોર્પોરેશનનો ત્યાં સુધી બંધ છે. તો તમે જે રીતે શેડ્યુલ સાચવતા હતા મોર્નિંગ વોક કરવાનું, તેને હવે કેવી રીતે સાચવશો? કારણ કે ગાર્ડનો બંધ છે તો હવે શું કરશો? અમે જુઓ ને, હવે અત્યારે જ હું આવ્યો બહારથી, કારણ અડધો કલાકનો રાઉન્ડ મારીને આવ્યો, રોડ ઉપર ફરીએ છીએ, બીજું શું કરીએ? ગાર્ડન બંધ છે. હવે અમારે યોગા કરવું હોય, ક્યાંક બેસીને શાંતિથી પ્રાણાયામ કરવા, યોગા કરવું હોય તો ક્યાં જવાનું? અમારે ઘરમાં તો આ વસ્તુ થાય નહીં. તો એમાં અહીંયા છૂટાછવાયા લોકો બેસીને ગાર્ડનની અંદર, લોનની અંદર યોગા પ્રાણાયામ કરતા હતા, બરાબર છે. તો શેના માટે? એનાથી ક્યાં કોરોનાને તકલીફ હતી? એવું કંઈ છે જ નહીં. હવે અત્યારે લોકો તમે આ રોડ ઉપર નજર કરશો તો લોકો રોડ ઉપર જ ફરે છે. ગાર્ડન બંધ કર્યો તો શું કરવાનું પછી? એટલે આમાં તો બીજું શું, પબ્લિક શું કરી શકે? પબ્લિક તો હેલ્પલેસ છે, સરકારની આગળ હેલ્પલેસ છે પબ્લિક. શું કરે, બીજું કોઈ પેલું જ નથી ને. બિલકુલ જિજ્ઞાસા, હું તમને બીજા દ્રશ્યો બતાવીશ ગાર્ડનની બહારના, કે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો ખાસ કરીને ગાર્ડનમાં જે પોતાનું રૂટિન હતું કે ગાર્ડનમાં આવીને મોર્નિંગ વોક કરવાનું, યોગા કરવાનું, પ્રાણાયામ કરવાનું, તે જ પ્રમાણે જે લોકો છે તે લોકો હાલ ગાર્ડનોમાં આવી રહ્યા છે. પરંતુ લોકોને હજી સુધી જાણ નથી કે ગાર્ડનો બંધ છે અને પોતાનું શેડ્યુલ પણ ખરાબ થતું હોય તેવી જ રીતે ગાર્ડનો બંધ કરી દેવામાં આવે
आव्या छे त्यारे केटलाक लोको एवा पण छे के सरकारना आ निर्णयनो विरोध करी रह्या छे कारण के लोको कोरोना काळमां इम्युनिटी वधे अने कोरोना संक्रमणथी बची शके ते माटेना विविध प्रकारना जे योगा होय के प्राणायाम होय ते गार्डनमां आवीने करता હતા પરંતુ હવે સરકારનો એકાએક આ જે નિર્ણય આવી ગયો છે તેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે અને ફરી ગાર્ડન શરૂ થાય તે માટે ક્યાંક ને ક્યાંક લોકો અપીલ પણ કરતા નજરે ચડી રહ્યા છે ત્યારે પોતાનું શિડ્યુલ જાળવવા માટે અહીંયા કેટલાક લોકો ગાર્ડનની બહાર આવીને જે મોર્નિંગ વોક છે યોગા છે કે પછી પ્રાણાયામ છે તે કરતા નજરે ચડી રહ્યા છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અનિશ્ચિત મુદત સુધી બાગ બગીચાઓ પણ બંધ રહેશે વધતા કોરોનાના સંક્રમણ ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે જો કે चार महानगरों में सतत वधी रहेला कोरोनाना केस ने ध्यान में राखीने सरकारे अमदावाद वडोदरा सूरत अने राजकोट में वरिष्ठ अधिकारियों ने जवाबदारी सौंपी छे। सूरत में एन थैनारसन, राजकोट में राहुल गुप्ता, अमदावाद में डॉक्टर राजीव गुप्ता अने वडोदरा में डॉक्टर विनोद राव तेमज मिलिंद तोरवाणी ने जवाबदारी सौंपाई छे। અમદાવાદમાં રાત્રિના 10 વાગતાની સાથે જ પોલીસે અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા ફરી એકવાર રાત્રે 10 વાગે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, લોકોને ખાસ સૂચન કરવામાં આવી રહ્યું છે કે 10 વાગે એટલે પોતાના ધંધા રોજગારો બંધ કરી દે। ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અત્યારે એમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા છે, એમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે રાત્રિ કર્ફ્યુનો આદેશ કરાયો છે, આપ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાવી રહ્યા છો, કયા પ્રકારના આદેશ છે અને કયા પ્રકારની પોલીસની કામગીરી રહેશે? હવે 1:22 થી સમગ્ર અમદાવાદ સિટીમાં કર્ફ્યુનો અમલવારી ચાલુ કરવાનો આદેશ છે અને એ સંદર્ભે હાલમાં પોલીસ સ્ટેશનની તમામ પોલીસ રોડ ઉપર અવર જવર બંધ થાય તેમજ પાનના ગલ્લા દુકાનો રેસ્ટોરન્ટ વગેરે બંધ થાય એના સંપૂર્ણ પ્રયત્નો કરી રહેલ છે। ખાસ કરીને સર, વસ્ત્રાપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ ખૂબ જ મોટી સંખ્યામાં છે, લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હતા અને કોર્પોરેશનની ટીમ પણ નીકળતી હતી, હવે રાત્રિ કર્ફ્યુમાં જો કોઈ પણ વ્યક્તિ બહાર નીકળશે, બહાર દેખાશે તો કયા પ્રકારની કાર્યવાહી રહેશે? જ્યારે પણ કર્ફ્યુ મૂકવામાં આવે અને જો કર્ફ્યુની અમલવારીમાં કંઈ ભંગ થાય તો કર્ફ્યુની અમલવારીના ભંગ બદલ 188ના પગલાં પોલીસ લેતી હોય છે અને એ જ પ્રકારના કડક પગલાં પોલીસ દ્વારા લેવામાં આવશે। જે પ્રકારે પોલીસ અધિકારીએ પણ જણાવ્યું કે હવે કોઈ પણ વ્યક્તિ કર્ફ્યુ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને અમદાવાદ શહેરમાં ન માત્ર આ વિસ્તાર પરંતુ સમગ્ર શહેરમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને કર્ફ્યુની કડકમાં કડક અમલવારી થાય તે બાબતે પોલીસ કામગીરી કરી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજથી ગુજરાત યુનિવર્સિટીઓમાં પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, જો કે એમટીએસ અને બીઆરટીએસ બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે। બીકોમ, બીબીએ, એલએલબી અને બીએસસીની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે, ત્યારે એમટીએસ અને બીઆરટીએસ બંધ થતા વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। આજથી ગુજરાત યુનિવર્સિટીઓમાં પરીક્ષાની શરૂઆત થઈ છે, એમટીએસ અને બીઆરટીએસ બંધ થતા વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વધુ એક મહત્વના સમાચાર। આજથી રાજપથ ક્લબ સંપૂર્ણપણે બંધ રહેશે, આ નિર્ણય લેવાયો છે। કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજપથ ક્લબ હવે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે। અમદાવાદ રાજપથ ક્લબમાં આ નિર્ણય લેવાયો છે, કોરોના ગાઈડલાઈનને પગલે નિર્ણય લેવાયો છે। ક્લબ દ્વારા મોડી રાત્રે સભ્યોને મેસેજ પણ કરી દેવામાં આવ્યા છે। રાજપથ ક્લબ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે।
આજથી રાજપથ ક્લબ સંપૂર્ણપણે બંધ રહેશે. અમદાવાદ રાજપથ ક્લબમાં આ નિર્ણય લેવાયો છે. કોરોના ગાઈડલાઈનને પગલે આ નિર્ણય લેવાયો છે. ક્લબ દ્વારા મોડી રાત્રે તમામ સભ્યોને મેસેજ કરી અને આ જાણકારી આપી દેવામાં આવી છે. રાજપથ ક્લબ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. આજથી રાજપથ ક્લબ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ રાજપથ ક્લબમાં આ નિર્ણય લેવાયો છે. કોરોના ગાઈડલાઈનને પગલે આ નિર્ણય લેવાયો છે. ક્લબ દ્વારા મોડી રાત્રે સભ્યોને મેસેજ કરી દેવાયા છે. વધુ એક મહત્વના સમાચાર. અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે. નવા 35 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. વધતા સંક્રમણ વચ્ચે નવા 35 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. જો કે 5 વિસ્તાર કે જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા હતા તે હવે હટાવાયા છે અને નવા 35 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એકાએક જ કોરોનાના કેસોની સંખ્યા વધી છે. વધતા સંક્રમણ વચ્ચે તંત્ર પણ હરકતમાં છે. એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એમટીએસ બીઆરટીએસ આજથી બંધ છે. બાગ બગીચાઓ બંધ કરવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર અત્યારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ સામે વધી રહ્યા છે. નવા 35 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 5 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા હતા તેને હટાવાયા પણ છે. વધુ એક મહત્વના સમાચાર. દેશ પર પણ કોરોનાનું મહાસંકટ જોવા મળી રહ્યું છે. સતત કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકની અંદર 35,700 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસનો આંક પણ 2.5 લાખ પર પહોંચ્યો છે. લઘુત્તમ આંકથી ડબલ નજીક પહોંચી ચૂક્યા છે એક્ટિવ કેસ. છેલ્લા 24 કલાકની અંદર 17,700 કોરોના મુક્ત થયા છે. એટલે કે નવા કેસની સામે રિકવરી ઘણી ઓછી છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં કેસ સામે આવ્યા છે. સર્વાધિક 23,179 નવા કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે. પંજાબમાં 24 કલાકની અંદર 2,013 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 24 કલાકની અંદર 2,100 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 24 કલાકની અંદર 1,275 નવા કેસ નોંધાયા છે. દેશના અલગ અલગ શહેરોમાં નવા નિયંત્રણો પણ લાગુ થઈ રહ્યા છે. દેશમાં 24 કલાકની અંદર 170 લોકોના મોત થયા છે કોરોનાને કારણે. 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. અનેક રાજ્યોના અનેક શહેરોમાં અત્યારે રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવી દેવામાં આવ્યો છે. દેશ પર કોરોનાનું મહાસંકટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં પણ સ્થિતિ હવે કંઈક આ જ પ્રકારની છે. દેશમાં છેલ્લા 24 કલાકની અંદર 170 લોકોના મોત થયા છે અને 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. અને હવે વાત કરીશું વડોદરાની હોસ્પિટલમાં આગની. વધુ એક મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગી હતી. વડોદરાથી આ સમાચાર. જ્યાં ભારે જહેમત બાદ અત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો. હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બચાવાયા પણ છે. હોસ્પિટલમાં જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. વડોદરાના માંડવી વિસ્તારમાં આ હોસ્પિટલ આવેલી છે. વડોદરાના માંડવી વિસ્તારમાં વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો. હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બચાવાયા છે. જો કે અત્યાર સુધી હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ નથી સામે આવ્યું. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલ કે જ્યાં આગ પ્રસરી હતી, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો છે. હોસ્પિટલમાં રહેલ તમામ દર્દીઓને પણ બહાર કાઢી અને બચાવાયા હતા. જો કે હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે.
વડોદરાથી આ સમાચાર. વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ પ્રસરી હતી, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. હોસ્પિટલમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ દર્દીઓ કે જે હોસ્પિટલમાં હતા એ તમામને બચાવી લેવાયા છે. આગ લાગવાનું કારણ જો કે હજુ સુધી સામે નથી આવ્યું. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આ તમામ દ્રશ્યો હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. જો કે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અંદર રહેલા તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા, તમામને બચાવાયા છે. આ તરફ ભારે જહેમત બાદ આગ પર પણ કાબૂ મેળવી લેવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બચાવાયા છે. હોસ્પિટલમાં જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે, કારણ હજુ સુધી સામે નથી આવ્યું. તપાસ ચાલી રહી છે. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ પ્રસરી હતી. તમામ દર્દીઓને બહાર કાઢી અને બચાવી લેવાયા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો. રેસ્ક્યુ કરી તમામ દર્દીઓને બચાવાયા છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com. નમસ્કાર.